હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સ્માર્ટલી હાર્ડવર્ક નામની આ સિરીઝમાં. અને વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ એક નવું ચેપ્ટર, તમારું ચેપ્ટર નંબર 10, વર્તુળ એટલે કે સર્કલ. અને વિદ્યાર્થી મિત્રો, આ વર્તુળ જે કાંઈ છે એમાંથી આજના વિડીયોમાં આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પ્લસ બોર્ડ સેમ્પલ પેપરના ક્વેશ્ચન જે કાંઈ છે એ જોવાના છે કે વર્તુળ ચેપ્ટર છે એમાંથી કયા પ્રકારના, કયા ટાઈપના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સના હેતુલક્ષી જે કાંઈ છે એ તમને આ વર્તુળ નામના ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો જોઈએ, ચલો 1 થી લઈને 5 દાખલાઓ જે વર્તુળ ચેપ્ટરના છે, પીવાયક્યુએસ પ્લસ બોર્ડ સેમ્પલ પેપર ક્વેશ્ચન. તો જોઈએ દાખલા નંબર 1. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો PA અને PV વચ્ચે 80 ડિગ્રીનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા થાય. એટલે કે આપણને એક વર્તુળ ઓ કેન્દ્રિત આપેલું છે અને એ ઓ કેન્દ્રિત વાળા વર્તુળ જે કઈ છે રેડી, એના ઉપર આપણે કોઈ બિંદુ પી એટલે કે જે વર્તુળના બહારનું બિંદુ પી છે એમાંથી જે 2 સ્પર્શકો રચાવાના છે રેડી, અને એ જે સ્પર્શકો છે એ PA અને PB વચ્ચેનો ખૂણો તમને આપેલો છે. અને અહીંયા જે POA એટલે કે જે કેન્દ્ર સાથે જે ખૂણો બને છે એનું માપ આપણે શોધવાનું છે. અને એના માટે આપણે જે પ્રમેય વર્તુળમાં ભણ્યા છીએ કે વર્તુળનું જે કેન્દ્ર છે એ અને વર્તુળના બહારના બિંદુએ થી દોરેલો જે સ્પર્શક છે એ રેડી, આ બંને જે કઈ છે રેડી, વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શ બિંદુએ થી જે કઈ સ્પર્શક દોરેલો છે એની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય છે. તો આવો પ્રમેય તમે ઓલરેડી જાણો જ છો. એ જ પ્રમેયનો ઉપયોગ અહીંયા દાખલા નંબર 1 માં આપણે કરવાના છીએ. ચલો જોઈએ કે ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ આપણે પહેલા તો જોઈ છે દાખલા નંબર 1 નો આન્સર મેળવવા માટે. તો ચલો દોરી લઈએ ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ. ધારો કે આ ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ છે રેડી. ત્યાર પછી વર્તુળને બિંદુ પી માંથી 2 સ્પર્શકો બનાવવાના છે. ચલો આ એક બિંદુ પી છે વર્તુળના બહારનું બિંદુ, અને વર્તુળના બહારના બિંદુ માંથી આપણે 2 સ્પર્શકો બનાવીએ. ચલો આ છે PA સ્પર્શક અને બીજું છે PB સ્પર્શક રેડી. એટલે 2 સ્પર્શકો જે કઈ છે એ વર્તુળના બહારના બિંદુ માંથી બનાવી શકાય છે. ચલો ત્યાર પછી હવે તમે આ કેન્દ્ર સાથે POA જે કઈ છે એને જોડી દો, એ જ રીતે OB જે કઈ છે એને જોડી દો. તો OA અને OB એ વર્તુળની ત્રિજ્યા થાય છે અને આ PA જે કઈ છે એ વર્તુળનો સ્પર્શક થાય છે. તો આપણે પ્રમેય ભણી ગયા અને એ પ્રમેય મુજબ આ જે સ્પર્શક છે એ અને ત્રિજ્યા છે એના વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય છે. એવી જ રીતે અહીંયા જુઓ આ OB ત્રિજ્યા છે અને PB સ્પર્શક છે, તો ત્યાં B પાસે પણ 90 ડિગ્રીનો ખૂણો બનશે. અને આપણે જે ખૂણો શોધવાનો છે એ છે PO અને A. તો એટલા માટે આપણે અહીંથી એક દ્વિભાજક દોરવો પડશે, અને જ્યારે દ્વિભાજક દોરવામાં આવે ત્યારે આ ખૂણો B છે એના ખૂણો P છે એના 2 સરખા ભાગ પડે છે. તો અહીંયા જુઓ તમને ખૂણો P જે કઈ છે આપેલો જ છે, કારણ કે PA ને PB આ 2 સ્પર્શકો વચ્ચેનો ખૂણો 80 ડિગ્રી છે. એનો મતલબ કે આ જે ઉપરનો જે આ ખૂણો છે જેને હું એરો મારી લખું છું એ 40 ડિગ્રીનો થશે. એ જ રીતે આ નીચેનો જે ખૂણો છે એ પણ કેટલો થશે, 40 ડિગ્રી. એટલે 40 ને 40 80 ડિગ્રી થઈ ગયા. તો આ રીતે આ 80 ડિગ્રી જે કઈ ખૂણો છે એ દ્વિભાજક બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ખૂણા P નું માપ છે 40 ડિગ્રી, આ A નું માપ પણ છે 90 ડિગ્રી. તો આ જે કઈ ત્રીજો ખૂણો O છે એ મળી જશે, કારણ કે ઉપર આ એક ત્રિકોણ જે કઈ છે એની રચના થાય છે રેડી. અને કાટકોણ ત્રિકોણ હોય કે કોઈ પણ ત્રિકોણ હોય એમાં ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો હંમેશ માટે 180 થવો જોઈએ. તો ચલો આપણે અહીંયા એવું લખી શકીએ કે ખૂણો P પ્લસ ખૂણો A પ્લસ ખૂણો O એના બરાબર 180. આ ખૂણો P જે કઈ છે ઉપરની સાઈડ નો જ આપણે લેશું અત્યારે રેડી, કારણ કે નીચેની સાઈડની કોઈ જરૂર નથી. તો ચલો ખૂણો P નો જે કઈ માપ છે એ કેટલું છે, 40 ડિગ્રી, પ્લસ ખૂણા A નું માપ કેટલું છે, 90 ડિગ્રી, અને પ્લસ ખૂણો O જે કઈ છે એ શોધવાનો છે. ખૂણો O એટલે આ ખૂણો POA ની વાત છે વિદ્યાર્થી મિત્રો, આખો ખૂણો O નથી. ચાલો 180 ડિગ્રી ના 180 ડિગ્રી એમ નમ.
ત્યાર પછી અહીંયા 9 ને 4 13 133 અને 130 આ સાઈડ જાય એટલે તમને ખૂણો PO અને A નો માપ મળી જાય 180 - 130 એટલે મળશે 50 ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા ખૂણો O એટલે ખૂણો PO એની વાત આપણે કરીએ છીએ, જે આપણે શોધવાનો હતો એ આપણને મળી ગયું છે 50 ડિગ્રી માપનો થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જે પ્રમેય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ પ્રમેય ઉપરથી એક દાખલો તમારી એક્ઝામમાં પૂછાવાનો જ છે. ચલો ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 2. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. અરે વિદ્યાર્થી મિત્રો સાવ થિયરીટિકલ સાવ સેલો ક્વેશ્ચન છે માર્ચ 2022 નો. તો વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે, તો કે એક જ બિંદુમાં છેદે છે. જો આઈ રહ્યું આ પી એ જે કઈ છે એ એક આપણે સ્પર્શક જ દોરેલો છે. રેડી, તો અહીંયા સ્પર્શક મેં દોર્યો ત્યારે એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે, તો કે એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો અહીંયા આન્સર આવશે એક બિંદુમાં. એ જ રીતે ચલો જોઈએ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય છે. સાવ સેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, સમાંતર સ્પર્શકો તમને પૂછે તો વર્તુળને બે જ સમાંતર સ્પર્શકો હોય છે. કઈ રીતે? દાખલા તરીકે ચલો આપણે સમજીએ, આ એક વર્તુળ છે અને આ ઓ કેન્દ્ર વાળું જે વર્તુળ છે એમાં ધારો કે આ બિંદુ એ છે. રેડી, તો આ જે બિંદુ એ છે એની એક્ઝેક્ટ સામેનું જ બિંદુ આપણે લેવાનું થશે. એ કોઈ પણ હોઈ શકે પણ એક્ઝેક્ટ એની સામેનું જ બિંદુ આપણે લેવાનું છે. અને એમાંથી જ્યારે તમે આમ સ્પર્શક દોરશો રેડી, તો એ બંને સ્પર્શકો કેવા હશે, એકબીજાને સમાંતર હશે. પણ આ બિંદુ એ છે એની એક્ઝેક્ટ સામેનું બિંદુ હંમેશા એક જ હોય વિદ્યાર્થી મિત્રો, એક જ. રેડી, પછી તે અહીંયા બિંદુ કોઈ તમે લઈ શકો પી, તો એની સામે એક્ઝેક્ટ કોઈ બિંદુ ક્યુ અથવા કોઈ પણ નામ તમે આપી શકો પણ એક્ઝેક્ટ સામે જ હોય અને એને જ આપણે સ્પર્શ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એમાંથી જ આપણે સ્પર્શક દોરવાનું છે કારણ કે સમાંતર સ્પર્શકની વાત છે. તો ખાસ યાદ રાખજો વર્તુળ અને સ્પર્શક વર્તુળ જે કહે છે એને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય, તો કેટલા સમાંતર સ્પર્શકો હોય, બે જ સમાંતર સ્પર્શકો હોય. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહેવામાં આવે છે અથવા શું કહેવામાં આવે છે. સાવ સેલો આન્સર છે, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને એટલે કે આ બિંદુ એ જે કહે છે એને આપણે સ્પર્શ બિંદુ તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો વર્તુળ અને સ્પર્શકનું જે સામાન્ય બિંદુ છે એને કહેવાય સ્પર્શ બિંદુ. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય છે, તો હા વિદ્યાર્થી મિત્રો વર્તુળ જે કઈ છે એના કોઈ એક બિંદુએ હંમેશા એક અને ફક્ત એક જ સ્પર્શક દોરવામાં આવે છે. જો આ બિંદુ એ છે એમાંથી આપણે એક જ સ્પર્શક દોરીશું, એવી જ રીતે કોઈ બિંદુ અન્ય હોય તો એમાંથી પણ આપણે એક જ સ્પર્શક દોરીશું. એટલે વર્તુળ પરનું જે કોઈ એક પ્રોપર બિંદુ છે એમાંથી એક જ સ્પર્શક દોરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પાંચમું વિધાન છે એ કેવું છે, ખરું વિધાન છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વર્તુળ ચેપ્ટર જે કઈ છે એ સાવ સહેલું છે. એમાં જે આ 4 ક્વેશ્ચન જે કઈ છે 2, 3, 4 અને 5 નંબરના ક્વેશ્ચન એ તો સાવ થિયરીટિકલ ક્વેશ્ચન છે કે તમે સમજી લો કે સ્પર્શક શું છે, સ્પર્શ બિંદુ શું છે અને વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરાય, વધુ વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય. આ દરેક વસ્તુ જે કહે છે એ થિયરીટિકલ વસ્તુ છે. રેડી, અને આ દાખલો નંબર 1 જે કહે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણું વર્તુળનું જે પ્રમેય છે એના ઉપર આધારિત છે. તો આ દાખલા નંબર 1 જે કહે છે એને જ લગતો ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આજ વખતે પૂછાવાના ચાન્સીસ સૌથી વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ક્વેશ્ચન સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.